आ तरफ कोरोना काल में वधु वीज बिल नो आक्षेप थयो छे। राजकोट पीजीवीसीएल ऑफिस पर होबाळो करवामां आव्यो छे। वधु वीज बिल आव्यानो लोको आक्षेप करी रह्या छे। एक साथे चार महीनाना बिल आव्या छे। स्थानिकोए आ प्रकारनी पोतानी परिस्थिति वर्णवी छे। तेओए कह्युं छे के सरकारनी जाहेरात छतां पण पीजीवीसीएले कोई राहत नथी आपी। लॉकडाउनमां आवक नथी अने हवे चार महीनाना बिलनो मारो एक साथे चलावामां आवी रह्यो छे तेमना पर। एक तरफ जरा लॉकडाउन नो समय हतो ने त्यारे लोको पासे कोई पण जातना व्यापार धंधा नहोता, परंतु ते समये जरा इलेक्ट्रिक बिल छे राजकोटवासीओ में सौथी वधारे आपवामां आव्युं छे। सरकार एक पण एक राहत आपवानी वात करे छे। आपणी साथे घणा बधा लोको छे। काका, केटलू बिल आव्युं छे अने केटलू आवतुं एवरेज? एवरेज आवे चार महीना नुं भेगुं आवे 9000 તો માણા ભરી ગયા છે કે મરી જાય ને, હેરાન થઈ જાય ને। ધંધો કરો છો? નોકરી હોય નહીં, પેન્શન ઉપર હોય તો એ કારણે 9000 ક્યાંથી ભરી? બે કટકા કરી જે તો માણા ભરી હોય એટલે કેટલું આવતું? 4000 જેવું આવે કસે। અન્ય લોકો આપણી સાથે છે, કાકા કેટલું બિલ આવ્યું છે? અગાઉનું 2000 બાદ થઈને 2200 રૂપિયા એટલે કેટલું આવતું? આવી પેલા 2025 જ આવતું, 2500 રૂપિયા આવતું ને અત્યારે બાદ થઈને પણ જે રીતના વાત કરીએ તો 2200 રૂપિયા જેટલું બિલ છે તે આવી રહ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક લોકો છે બિલકુલ મુશ્કેલી બાજે। કેટલું બિલ આવ્યું છે? કેટલું બિલ આવ્યું? 3828 રૂપિયા કેટલું આવતું? એવરેજ આમાં 500-700 રૂપિયા વધારે આવેલા છે, બરાબર। પણ જે 100 યુનિટની બાદ કરવાની જે વાત થઈ હતી ને એ આમાં કઈ બાદ નથી કર્યા। સરકાર રાહતની વાત કરે છે, લોકડાઉનમાં 2-3 મહિના ધંધા નહોતા, કેટલી મુશ્કેલી? 3 મહિનાથી બેઠા જ કરે સાહેબ, 1 રૂપિયાનો ધંધો તો છે જ નહીં। કેટલું બિલ આવ્યું આપને? 8975 રૂપિયા આવ્યા। આમ જનરલી દિવસોમાં કેટલું? જનરલી 2 મહિના કા 1500 થી 2000 કે બીચમાં આતા થા। એક તરફ સરકાર યે બાત કર રહી હૈ કે રાહત દેંગે ઓર દૂસરી તરફ ઇતના બડા બિલ આ રહા હૈ, આપકો ક્યા કહેંગે? બિલકુલ ગલત હૈ, એસા તો નહીં કરના ચાહીએ। અભી 2540 હમને મઈ મે 30 મઈ કો ભરા હૈ, ઓનલાઈન પેમેન્ટ કિયા હૈ, રસીદ હૈ હમારે પાસ, લેકિન અચાનક સે 8-9000 બિલ આના હૈ, હમારે તો સરપ્રાઈઝ હી હૈ। લોકોને મુશ્કેલી પડે છે કેમકે 2-3 મહિના જ્યારે કોઈ પણ જાતનો જે રીતના કામ ધંધો નહોતો અને ત્યારબાદ હવે જે મસ્ત મોટા બિલો આવે છે, લોકો બિલકુલ પોતાનો રોષ છે વ્યક્ત કરી રહ્યા છે, મહિલાઓ પણ જયારે બિલ ભરાવે છે। કેટલું બિલ બેન આવ્યું છે અને પેલા કેટલું? અમે ઓનલાઈન 1500-1700 રૂપિયા ભરેલું છે અને એ લેસ કરી નજીક 2000 રૂપિયા આપેલું છે। 100 યુનિટ જે લેસ આપવાના હતા એ બી સરકાર નેક્સ્ટ બિલમાં આપશે, તો આજે 3 મહિના અમે અમારે ઇન્કમ હતી નહીં, અમે સાવ બેઠા બેઠા ધંધા રોજગાર ચાલુ હતા નહીં અને છતાં અમને 3500-4000 બિલ આપેલું છે, તો અમારે ક્યાંથી ભરવાનું હવે? આ જે નથી યુઝ કરેલો એનાથી બી 1.5 ગણું બિલ છે, જે રેગ્યુલર બિલ આવતું હતું અમારે પહેલા એનાથી બી બહુ વધારે બિલ આવેલું છે, તો એ અમારે ક્યાંથી ભરવાનું? એ સરકારે થોડો વિચાર કરવો જોઈએ અને 50% ડિસ્કાઉન્ટ આપવાને બદલે 1.5 ગણું બિલ વધારીને આપેલું છે। મારે એવરેજ 2700 થી 2800 રૂપિયા બિલ આવતું હતું, એનું મને અત્યારે 3450 રૂપિયા આપ્યું છે। રહી વાત સરકારની 100 યુનિટ માફ કરવાની, તો અત્યારના સમયમાં કોઈ એવું ન હોય ઘર કે ત્યાં મિનિમમ 100 યુનિટ વપરાતું હોય, એવરેજ 200 યુનિટ તો થતું જ હોય, એટલે એ લાભની કોઈ અમને ફાયદો મળે એવો નથી। ચોક્કસ જે લોકો છે બિલકુલ તેમાં રોષ છે, કેમ કે જે રીતે એક તરફ સરકાર જાહેરાત કરી રહી છે કે તેમને અમુક જે યુનિટ છે તે માફ કરી દેવામાં આવશે, જે રીતે 3 મહિના સુધી લોકડાઉન હતું અને લોકો પાસે કોઈ પણ ધંધો રોજગાર નહોતો, ત્યારે બિલકુલ લોકો છે તેને આ બિલ ભરવું મુશ્કેલ બની રહ્યું છે। કેમેરા પર્સન નવનીત લશ્કરી સાથે હરીન માત્રાવાડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।